गुड मॉर्निंग। अगाउ आपणे 1-5 पाठ જોયા, જેમાં વેકેશનમાં જે વિડીયો બનાવતા હતા એમાં આપણે 3 પાઠ જોયા હતા, અને ચોથો પાઠ એના 2 વિડીયો, પાંચમો કાવ્ય એનો 1, છઠ્ઠા પાઠના 2 વિડીયો એમ કુલ 5, અને આ છે છઠ્ઠો વિડીયો। આજે આપણે આ છઠ્ઠા વિડીયોમાં કાવ્ય 7 શ્યામ રંગ સમીપે ન જાઓ, શ્યામ રંગ સમીપે એ કાવ્ય ભણીશું, જેના કવિ છે દયારામ। દયારામ એ ગરબીના કવિ તરીકે ઓળખાય છે। દયારામ કૃષ્ણ ભક્ત હતા, એટલે વૈષ્ણવ ભક્ત હતા, એટલે દયારામે તેમના કાવ્યની અંદર કૃષ્ણ ભક્તિના ને વર્ણવી છે, સાથે સાથે તેમણે કૃષ્ણની લીલાઓને પણ વર્ણવી છે, અને તેઓ ગરબીના કવિ તરીકે ખૂબ જાણીતા બને છે। એક ઋતુલક્ષી પ્રશ્નોમાં તમારે કવિ પરિચયમાં આ યાદ રાખવાનું કે પ્રશ્ન એવો પૂછાય કે ગરબીના કવિ તરીકે કોણ જાણીતું છે, તો દયારામ, અથવા તો દયારામને શાના કવિ તરીકે ઓળખવામાં આવે છે એવી રીતે પણ પ્રશ્ન ફેરવીને પૂછે તો તમારે યાદ રાખવાનું કે ગરબીના કવિ તરીકે। પછી એમનું ઉપનામ છે દયાસખી, દયાસખી તરીકે પણ તેઓ જાણીતા છે, અને કેટલાક કાવ્ય એ રીતે પણ તેઓ લખે છે। આમ વૈષ્ણવ ભક્ત દયારામની આ ગરબીની અંદર ગોપીનો રોષ પ્રગટ થયો છે। ગોપીને કૃષ્ણ પ્રત્યે આક્રોશ છે, એટલે કે ગુસ્સો છે, પણ એ ગુસ્સો કેવો છે તો ઉપર છલ્લો છે। મનથી ક્યારેય કૃષ્ણને કૃષ્ણ પર ગુસ્સે થઈ શકતી નથી, પણ અહીંયા જ્યારે કૃષ્ણ નાના હતા, કૃષ્ણના જન્મ વિશે તો આપ સૌ માહિતગાર જ છો કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો એ વખતે વાસુદેવ તેમને ગોકુળમાં મૂકી આવ્યા હતા। ગોકુળમાં નંદ યશોદાની પાસે કૃષ્ણનું બાળપણ વીત્યું, કૃષ્ણને ઉછેરીને યશોદા મૈયાએ મોટા કર્યા, સાથે સાથે કૃષ્ણની લીલાઓ મોટાભાગની બધી ગોકુળમાં અને વૃંદાવનમાં જ રચાય। હવે કૃષ્ણ ધીરે ધીરે ગોકુળમાં મોટા થઈ ગયા છે, એ સમય ત્યાં કંસને ખબર પડે છે કે ભાઈ કૃષ્ણ મને મારવાવાળું જે કૃષ્ણ છે એ વસુદેવને ત્યાં ગોકુળમાં ઉછળી રહ્યો છે। એવા એને સમાચાર મળતા એ કૃષ્ણને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પરંતુ એમાં એ નિષ્ફળ રહે છે। પછી એક દિવસ એને એવું થાય છે કે જો એ બાળક આટલો શક્તિશાળી છે ને મારી બધી યોજનાઓને જો નિષ્ફળ કરે છે તો મારે એને દંગલ માટે એમ કે અહીંયા મથુરામાં આમંત્રિત કરવો છે, એટલે દંગલ કરવા માટે એને મથુરામાં આમંત્રિત કરે છે। એ વખતે કૃષ્ણએ હવે ગોકુળ છોડીને મથુરા જવાનું હોય છે, અને જ્યારે ગોકુળ છોડીને મથુરા જવાનું હોય છે એ વખતે ગોપીઓને છોડીને એ જતો રહે। હવે ગોપીઓ સાથે આજ સુધી એનું બાળપણ વીત્યું છે, ગોકુળમાં ગાયો, ગોપીઓ અને ગોવાળો, હા, અને એની તો ગોપીઓ અને ગોવાળોની યાદો વૃંદાવનમાં યમુના તટે કદમની ડારે આ બધી ઘણી બધી યાદો અહીંયા એની સાથે જોડાયેલી છે, અને કૃષ્ણના જે અન્ય લીલાઓ છે, રાધા સાથેનો એનો પ્રેમ સંબંધ, આ બધું ગોકુળની અંદર જે પણ કંઈ કૃષ્ણએ લીલાઓ કરી છે એ લીલાઓ આપણે જોઈએ તો એ વાંચીએ કે જાણીએ તો પણ આપણને પણ આનંદ થાય એવી છે। અહીંયા વાત એવી છે કે મથુરાથી ઉદ્ધવજી સમાચાર લઈને આવે છે કે કૃષ્ણ અને બલરામને મથુરાના રાજા કંસે આમંત્રિત કર્યા છે, જે મલ્લયુદ્ધ થવાનું છે એ મલ્લયુદ્ધમાં એમને આમંત્રિત કર્યા છે। આમાં કંસનું એવું માનવું હતું કે મારા મોટા મોટા યોદ્ધાઓની સામે આ નાના બાળકો ટકી શકશે નહીં, અને મારો ઉદ્દેશ્ય પણ એને મારવાનો પૂરો થશે, કારણ કે આજ સુધીની બધી જ કંસની યોજનાઓ શું થઈ છે, નિષ્ફળ ગઈ છે, એટલે આજે હવે એ યોજનાને સફળ બનાવવા માટે એ વિશ્વાસપાત્ર વ્યક્તિ ઉદ્ધવજીને ત્યાં મોકલે છે, અને ઉદ્ધવજી જ્યારે નંદબાબાને ઘેર જઈને કૃષ્ણ વિશે કહે છે કે ભાઈ કૃષ્ણને અને બલરામને મારે મથુરા લઈ જવાના છે, ત્યારે અચાનક જ આવું મથુરા જવાનું જ્યારે આવી પડે છે ત્યારે કૃષ્ણ ગોપીઓને ને ગુવારોને ને રાધાને ને બધું છોડીને મથુરા જવા માટે તૈયાર થાય છે। તેથી ગોપીઓને આનું શું થાય છે, ખૂબ જ દુઃખ થાય છે, અને દુઃખ થાય છે એને કારણે ગોપીઓ શું કરે છે કે પોતે આ રીતે કૃષ્ણ એમને છોડીને ચાલ્યા ગયા, એટલે કે કૃષ્ણ કેવા છે, કપટી છે, કૃષ્ણ સાથે અમારે હવે કોઈ સંબંધ રાખવો નથી, કૃષ્ણ કપટી છે અને કપટી કૃષ્ણએ અમારી સાથે કપટ કર્યું છે। કૃષ્ણ કેવા હતા તો શ્યામ વર્ણના હતા,
श्याम एटले काळा रंगना एटले के एमनो वर्ण श्याम हतो एटले कृष्णने जेवी देखाती दरेक वस्तुनो उपयोग शुं करे छे त्याग करे छे। आपणे जोईए छे के अहींया श्याम रंग समीपे, समीपे एटले नजीक, अने ज्यारे कृष्ण गोपीઓને છોડીને મથુરા ચાલ્યા જાય છે, ગોપીઓને મનથી એવું લાગે છે કે કૃષ્ણએ પોતાની સાથે એટલે કે ગોપીઓ સાથે કપટ કર્યું છે, અમને છેતર્યા છે, અમને છેતરીને તે અમને અહીંયા મૂકીને ચાલ્યા ગયા છે। એટલે કૃષ્ણ જેવી દેખાતી દરેક કાળી વસ્તુ પણ કેવી હોય, કપટી જ હોય। એટલે આજથી હવે કાળા રંગની કોઈ જ વસ્તુનો મારે ઉપયોગ કરવો નહીં, અમે ઉપયોગ કરીશું નહીં। કારણ કે ગોપીને એવું થાય છે કે કાળા રંગની કોઈ પણ વસ્તુ જોવી તો એની પાસે જાય છે, પહેલાં એને દૂરથી એવું લાગે કે એમાં કૃષ્ણ, એને કૃષ્ણ જ દેખાય છે, કૃષ્ણ સાથેનો એમનો અગાધ પ્રેમ છે, જેને કારણે જ્યાં જોવે ત્યાં એમને કૃષ્ણના જ દર્શન થાય છે। એટલે કે કહે છે કે મારે કૃષ્ણ સાથે જે કૃષ્ણનો જે અગાધ પ્રેમ છે એ પ્રેમ વર્ણવવા માટે પ્રેમને કારણે ગોપીઓને દરેક વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે। જ્યારે નજીક જઈને જોવે છે ત્યારે એમને ખબર પડે છે કે આ તો માત્ર શું હતો, આભાસ હતો। એવું જ્યારે એને મનથી અનુભવાય છે ત્યારે પછી એ એવું થાય છે કે આજ પછી એવી કાળી વસ્તુનો કોઈ જ ઉપયોગ કરવાનો નહીં, કાળી વસ્તુને સ્પર્શ પણ નહીં કરવાનો, કાળી વસ્તુને જોવાની પણ નહીં, અને કાળી વસ્તુ સામે નજર પણ નાખવાની નહીં। આ રીતે તેઓ કાળી વસ્તુનો ત્યાગ કરે છે, અને એટલે અહીંયા આપણા કાવ્યનું શીર્ષક આપ્યું છે શ્યામ રંગ સમીપે, એટલે કાળા રંગની વસ્તુની સમીપે હું ક્યારેય જઈશ નહીં, તો ત્યાં આપણું આ શીર્ષક શું થાય છે, સિદ્ધ થાય છે। હવે આપણે સૌથી પહેલાં કવિ પરિચય જોઈએ તો દયારામ, જન્મ છે ઈસવીસન 1787 અને અવસાન છે 1852। દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદમાં થયો હતો। તેમણે 3 વાર ભારતની તીર્થધામોની યાત્રા કરી છે, તેમનો જન્મ નર્મદાને કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો। તેઓ વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી છે, તેઓ વૈષ્ણવ ભક્ત હતા એટલે તેમની વૈષ્ણવ સંપ્રદાયની રચનાઓમાં તેમની પ્રેમ ભક્તિ આપણને જોવા મળે છે। અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિના પદો પણ તેમણે રચ્યા છે, પરંતુ આ ભક્તિ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે। તેમણે કૃષ્ણલીલાની ગરબીઓ રચી છે, વૈષ્ણવ ભક્તિના પદો તો એમને લખ્યા જ છે, પણ સાથે સાથે એમણે કૃષ્ણલીલાની જે પણ કઈ ગરબીઓ રચી છે એ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે, એટલે એના જેવી બીજી કોઈ જોડ મળી શકે એમ નથી, એની કોઈ જોડ મળી શકે એમ નથી। એટલે કે કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે, એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે, ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે। કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, જે અગાધ એમની સાથેનું આકર્ષણ છે, એને વ્યક્ત કરવા માટે એમણે જે શબ્દો લીધા છે એ શબ્દો સરળ છે, અને શબ્દોની સાથે સાથે એની જે રજૂઆત છે એ મીઠી અને રસભરી છે, જેથી વાચકને વાંચવાથી શું થાય, આનંદ આવે છે। એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે। ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ જ લોકપ્રિય બને છે। ગરબીઓ ઉપરાંત તેમણે કેટલાક આખ્યાનો અને ભક્તિના બોધ આપતા પદો પણ લખ્યા છે। સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદમાધુર્ય એમની કવિતાની વિશેષતા છે। જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું છે। કૃષ્ણ ભક્તોમાં આપણે આ પહેલાંના કાવ્યમાં જોયું કે કૃષ્ણએ કોનો કોનો ઉદ્ધાર કર્યો, અને નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરદાસજી અને દયારામની પણ કૃષ્ણ ભક્તમાં ગણના થાય છે, અને એટલે જ તેમને પોતાના આરાધ્યદેવ કે પોતે જે પોતાનું જીવન જેના માટે તેમને સમર્પિત કર્યું, આ જીવન તેઓ અપરિણિત રહ્યા હતા અને પોતાનું જીવન જેમને જેમના માટે સમર્પિત કર્યું એવા ઈશ્વરના ની ભક્તિના પદો તેમણે રચ્યા છે। અને અહીંયા દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદો કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ કરે છે।
तो दयारामनी गरबीओमां रचायेलो संवाद गोपी अने कृष्ण वच्चेनो संवाद शानु निरूपण करे छे? तो प्रेम भक्तिनो निरूपण करे छे। आ गरबीमां कविए कृष्ण प्रत्येनो गोपीना प्रेम भावने कृत्रिम रोषनी वाणीमां व्यक्त करे छे। कृष्ण प्रत्ये तो गोपीने अनन्य प्रेम छे ज, परंतु ए प्रेम ઉપર એને કૃત્રિમ રોષ, બાહ્ય રોષ, ગુસ્સો અહીંયા આ કાવ્યમાં વ્યક્ત થયો છે। ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ જ દેખાય છે। જ્યાં કૃષ્ણ કાળા હતા એટલે જે જે કૃષ્ણ જેવી જેટલી વસ્તુઓ છે, એટલે કે એવા રંગની જેટલી વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓમાં ગોપીને કૃષ્ણ જ દેખાય છે અને તેથી તે એનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે। કેમ કે ગોપીને આભાસ થાય છે કે જ્યાં કાળા રંગની વસ્તુ જોવે ત્યાં એને આભાસ થાય છે કે ત્યાં કૃષ્ણ છે। પછી જ્યારે તે ભાવ વિભોર બનીને એ વસ્તુ પાસે જાય છે ત્યારે એની વાસ્તવિકતાનું ભાન થાય છે કે આ તો ખાલી મારો ભ્રમ હતો, અહીંયા કૃષ્ણ છે નહીં। એટલે કે જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ જ દેખાય છે, દરેક કાળી વસ્તુમાં એને કૃષ્ણ જ દેખાય છે। તે કૃષ્ણ પાસે એટલે કાળી વસ્તુ પાસે પહોંચે છે કૃષ્ણ સમજીને, અને ત્યાં જઈને જ એને વાસ્તવિકતાનું ભાન થાય છે કે ભાઈ આ તો કૃષ્ણ નથી પણ આ તો એવા રંગની કોઈ વસ્તુ છે। એટલે કૃષ્ણ આ રીતે એને પજવે છે એવું એ માને છે, અને એટલા માટે એ દરેક કાળા રંગની વસ્તુનો ત્યાગ કરે છે અને કોઈ પણ કાળા રંગની વસ્તુ હાથમાં લેવી નહીં, જોવી નહીં એવો એ સંકલ્પ કરે છે। પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી, કારણ કે સંકલ્પ ક્યાંથી કરે છે? ઉપર છલ્લું મનથી કરે છે, પણ એનું હૃદય આ સંકલ્પને સ્વીકારવા તૈયાર નથી તેવું બયાન પણ તે તરત જ કરે છે। કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને જોડવા માટે તેનું મન તૈયાર નથી। કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે અને ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી અને સ્નેહભાવ વધે છે। આમે આપણે જે વ્યક્તિને વધારે સ્નેહ પ્રેમ કરતા હોઈએ કે જેના પ્રત્યે આપણને વધારે લાગણી હોય એ વ્યક્તિ પ્રત્યે આપણે ઈચ્છીએ છતાં પણ એના પર આપણે ક્રોધ વ્યક્ત કરી શકતા નથી, ગુસ્સામાં આવીને એને ગમે તેવું બોલી જઈએ પણ થોડા ક્ષણો પછી તો પાછા એના પ્રત્યે આપણને લાગણી ઉભરાઈ જ આવે છે અને આપણે એની પાસે દોડ્યા જતા હોઈએ છીએ। એટલે અહીંયા ગોપીનું પણ એવું છે કે એને કૃષ્ણ એને છોડીને જતા રહ્યા છે, એને આ રીતે તડપથી મૂકીને એના વિયોગમાં ગોપીને ગુસ્સો તો આવે છે પણ એ ગુસ્સો માત્ર કેવો છે? બાહ્ય છે, ઉપર છલ્લો છે, દેખાવ પૂરતો છે। વાસ્તવમાં એનું હૃદય એ ગુસ્સાને સ્વીકારતું નથી, કારણ કે એને એમાં એના હૃદયમાં તો કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ જ ભરે છે। હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું। શ્યામ રંગ સમીપે ન જાઓ, શ્યામ રંગ સમીપે ન જાઓ, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ। શ્યામ એટલે કાળું, એટલે કાળા રંગની સમીપે એટલે કે પાસે ન જાઓ, કાળા રંગની પાસે મારે જવું નથી એટલે કે જવું નથી, મારે આજ થકી, આજ થકી, થકી એ વિભક્તિ પ્રત્યય છે એટલે વિભક્તિ થકીની જગ્યાએ આપણે આજથી, હવેથી, અત્યારથી એવા અર્થમાં લઈ શકીએ। મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ, આજથી જ, હવેથી જ, અત્યારથી જ મારે શ્યામ રંગની પાસે જવાનું નથી એવો ગોપી શું કરે છે? સંકલ્પ કરે છે। કેમ સંકલ્પ કરે છે એવો? તો એનું કારણ બતાવતા ગોપી કહે છે, જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, જેમાં કાળાશ એટલે કે જે કાળું છે તે, કૃષ્ણ પણ કાળા હતા એટલે કે શ્યામ રંગના હતા, અને કૃષ્ણ જેવી દરેક શ્યામ રંગની વસ્તુઓ એક સરખી છે એવું કહે છે। જેમ કૃષ્ણ કપટી છે એમ આ દરેક વસ્તુમાં પણ કપટ રહેલું છે। જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, જેમાં કાળાશ છે એ તો સૌ એક સરખા છે, સર્વમાં કપટ હશે આવું, કાળા રંગની દરેક વસ્તુમાં આવું કપટ હશે। આવું એટલે કેવું? કૃષ્ણએ એમની સાથે જે કપટ કર્યું છે તેવું। કૃષ્ણએ એમની સાથે શું કપટ કર્યું છે? તો મથુરાથી આમંત્રણ આવ્યું ત્યારે કૃષ્ણ ગોપીઓને
અહીંયા એકલી મૂકીને મથુરા ચાલ્યા ગયા છે. એટલે ગોપીઓ એવું માને છે કે પોતાની સાથે કૃષ્ણએ કપટ કર્યું અને અમને છોડીને તેઓ ચાલ્યા ગયા. એટલે કહે છે કે કાળા રંગની બધી જ વસ્તુઓ સરખી હોય છે. કૃષ્ણ જેવો જેવો જેનો જેનો બી રંગ છે એ બધી જ વસ્તુઓ સરખી હોય છે અને એમાં કૃષ્ણના જેવું જ કપટ રહેલું હોય છે. જેમ કૃષ્ણ કપટી છે એમ દરેક કાળા રંગની વસ્તુ પણ કપટથી ભરેલી છે. માટે આજથી આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ, આજથી હું કાળા રંગની પાસે જઈશ નહીં, એને સ્પર્શ કરીશ નહીં, એવો એ સંકલ્પ કરે છે. પછી કાળા રંગની કઈ કઈ વસ્તુઓનો એ ત્યાગ કરે છે એની વાત કરે છે. કારણ કે આપણે જીવનમાં વ્યવહારમાં આપણે ઘણી કાળી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ દરેક વસ્તુ કૃષ્ણ જેવી કાળા રંગની છે. ગોપીઓ માને છે કે દરેક વસ્તુ કૃષ્ણ જેવી કાળા રંગની છે એટલે એમાં કપટ હોય જ. અને હવે મારે કૃષ્ણ મારી સાથે કપટ કર્યું એટલે એ વસ્તુ પણ કપટી હોય, તો મારે હવે એવી વસ્તુઓનો શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. તો એના જીવન વ્યવહારમાં જે જે વસ્તુઓનો એ ઉપયોગ કરે છે એ વસ્તુઓનો એ ત્યાગ કરવા માટે કહે છે. તો એ કઈ કઈ વસ્તુઓ છે આપણે આગળની પંક્તિમાં જોઈશું. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં. હવે કસ્તુરી એ શું છે તમે બધા જાણો છો કે એક સુગંધિત પદાર્થ છે જે કસ્તુરી નામના મૃગની નાભીમાંથી એ મળી આવે છે. તો કસ્તુરી નામનો જે પદાર્થ છે, કસ્તુરી નામનો જે પદાર્થ એ સૌથી બધી જ સુગંધિત પદાર્થોમાં એ સૌથી વધુ સુગંધિત પદાર્થ છે, શ્રેષ્ઠ છે. એટલે એ કસ્તુરીની ગોકુળની ગોપીઓ એ કસ્તુરી નામના પદાર્થની બિંદી કરતા હતા, એટલે કે ચાંદુ કરતા હતા. તો એ કસ્તુરી પણ કેવા રંગની હતી? શ્યામ રંગની, કાળા રંગની હતી. એટલે કહે છે કે કસ્તુરી કેરી, કેરી એ તળપદો શબ્દ છે, કેરી એટલે ની, એ વિભક્તિ પ્રત્યય તરીકે આપણે કસ્તુરીની બિંદી તો હવેથી હું કરીશ નહીં. કેમ નહીં કરે? કારણ કે કાળા રંગની વસ્તુ એને ત્યાગ કર્યું છે. કેમ ત્યાગ કર્યું છે? કારણ કે કૃષ્ણ કાળા છે તો એમને મારી સાથે કપટ કર્યું, તો આવી દરેક કાળા રંગની વસ્તુ મારી સાથે કપટ કરે એવું એ માને છે. એટલે ગુસ્સામાં આવીને તે કહે છે કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું. અંજાવું એટલે આંજવું. આપણે આંખમાં કાજળ નાખીએ છીએ, એ કાજળને મારે હવેથી આંખમાં આંજવું નહીં. કેમ? કારણ કે કાજળ પણ કાળા રંગનું છે. આમ કસ્તુરીની બિંદી અને આંખમાં આંજવાનું કાજળ આ બંનેનો ગોપી શું કરે છે? ત્યાગ કરે છે. કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સવિસ્તાર પ્રશ્નમાં પૂછાય છે કે ગોપીએ કઈ કઈ વસ્તુનો ત્યાગ કર્યો છે. એટલે આ બાબત આ પંક્તિઓને બરાબર સમજશો તમે એટલે આપોઆપ તમને આ પ્રશ્નનો જવાબ આવડી જશે. એ પહેલાં આપણે ગોપીએ કેમ કાળા રંગની વસ્તુનો ત્યાગ કર્યો એવો પ્રશ્ન બે ત્રણ વાક્યમાં કે હેતુલક્ષીમાં અરે એક વાક્યમાં પૂછાય તો તમે લખી શકો કે ભાઈ કાળા રંગની દરેક વસ્તુ એને કપટી લાગે છે, કારણ કે કૃષ્ણ કાળા હતા અને કૃષ્ણએ ગોપી સાથે કપટ કર્યું છે એવું એ માને છે. એટલે કૃષ્ણ કપટી હતા એટલે ગોપીનું માનવું એવું છે કે દરેક કાળા રંગની વસ્તુ અથવા તો કૃષ્ણના રંગ જેવી દરેક કાળી વસ્તુ પણ કપટી જ હોય, એટલે એ કાળા રંગની વસ્તુઓને કાળા રંગની બધી જ વસ્તુઓ કપટી અને કાળા રંગની દરેક વસ્તુમાં કપટ સરખું જ હોય એમ માનીને એ દરેક વસ્તુનો શું કરે છે? ત્યાગ કરે છે. જ્યારે અહીંયા કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે તો એમાં કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાઓ, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. આગળ કહે છે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને. કોકિલા એટલે કોયલ. આપણને બધાને કોકિલાનો એટલે કે કોયલનો અવાજ સાંભળવો ગમે છે, કારણ કે બધા જ પક્ષીઓમાં મીઠો અવાજ એનો છે. કોઈ સારું એવું બોલતું હોય, કોઈ સારું ગાતું હોય કે એવું, તો આપણે એને એમ કહીએ કે કોકિલ કંઠનું છે. એને ઉપમા આપીએ કે ભાઈ આ કોકિલ કંઠથી આ છે, એટલે કે કોયલના જેવા મીઠા અવાજવાળી છે. એટલે બધા પક્ષીઓમાં કાગડો અને કોયલ આ બંને કાળા રંગના છે. એટલે ગોપી કહે છે કે
काळा रंगने कोकिला छे एटले के कोयल छे, तो आज पछी हूँ कोकिलाना एटले के कोयलना अवाजने काने सांभळीश नहीं, काने हूँ सांभळीश नहीं, सूणू एटले सांभळवू, कोकिलनो शब्द हूँ सूणू नहीं, काने कागवाणी शकुन मान लाओ, कागवाणी एटले कागड़ानी वाणी, आपणे એવું માનતા આવ્યા છીએ અને આજે પણ ઘણા એવું માને છે કે કાગડાનું બોલવું એ શું છે, એક સારા શુકન છે, કાગડાનું બોલવું એ સારા શુકન છે, કાગડો જ્યારે બોલે ત્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે, અહીંયા કાગડો બોલે છે એની વાણી સાંભળે છે, છતાં કૃષ્ણ આવતા નથી, એટલે ગોપીને હવે કાગડાની વાણી પણ કેવી લાગે છે, કપટી લાગે છે, કૃષ્ણ કાગડાની વાણી આવવાથી કોઈના શુભ આગમનનો આપણને વાસ થાય, પરંતુ અહીંયા એવું થતું નથી, કાગડો બોલે છે એની વાણી સાંભળે છે, કા કા કરી રહ્યો છે, છતાં કૃષ્ણ આવતા નથી, એટલે ગોપી કહે છે કે કાગડો પણ કૃષ્ણ જેવો શું છે, કપટી છે, એટલે આજ પછી હું કાગડાની વાણી સુકનવંતી છે એવું માનીશ નહીં, કાગડાની વાણી સુકનવંતી છે એવું માનીશ નહીં, તો અહીંયા એને કોકિલા એટલે કે કોયલના મીઠા અવાજનો ત્યાગ કર્યો અને કાગડાની વાણીને શુકનમાં ન લેવું એવો એને સંકલ્પ કર્યો છે. કોકિલનો શબ્દ હું સૂણું નહીં, કાને કાગવાણી શકુનમાં ન લાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. મેં સંકલ્પ લીધો છે કે આજથી હું કાળા રંગની વસ્તુ પાસે જઈશ નહીં. નીલાંબર કાળી કાલી કંચુકીના પહેરું, કંચુકી એટલે કંકુ, પરનું વસ્ત્ર, સ્ત્રીનું પરનું વસ્ત્ર, તો નીલાંબર નીલ એટલે ભૂરા રંગનું, આકાશ જેવા ભૂરા રંગનું, એ પણ શ્યામ રંગમાં જ આવી જાય, એટલે કહે છે કે નીલાંબર કાલી કંચુકીન પહેરું, આજ પછી હું નીલા રંગનું વસ્ત્ર પહેરીશ નહીં. જમનાના નીરમાં નહાવું, જમનાના નીરમાં નહાવાને ના પાડે છે, જેટલા પાણી ઊંડા હોય એનો તટ અઘાત હોય એટલું પાણી આપણને શ્યામ રંગનું દેખાય, તો જમના નદીનો તટ પણ, જમના નદીનું ઊંડાણ પણ ઘણું છે જેને કારણે એનું પાણી શ્યામ રંગનું દેખાય છે, એટલે જમના અને જમના નદીના પાણીનો ત્યાગ કરવાનું કારણ પણ છે કે કારણ કે જમના નદીના તટ પર કૃષ્ણની ઘણી બધી યાદો સમાયેલી છે. કૃષ્ણ ગોપીઓ જ્યારે નાહવા જતી, સ્નાન કરવા જતી ત્યારે કૃષ્ણ ત્યાં સંતાઈને એના વસ્ત્રોને વસ્ત્રો સંતાડી દેતા અને યમુનાના કિનારે જ ગોપીઓની અને કૃષ્ણની રાસલીલાઓ પણ ત્યાં જ રચાતી હતી, એટલે ગોપીઓને કૃષ્ણ સાથેની ઘણી બધી યાદો જમુના નદી સાથે સંકળાયેલી છે. કૃષ્ણ અહીં એને છોડીને જતા રહે છે એટલે ગોપી હવે કહે છે કે હું જમુના નદીના નદીમાં હવે સ્નાન કરવા પણ જઈશ નહીં, જો જમના નદીના પાણીમાં હું સ્નાન કરવા જાઉં ત્યારે મને દરેક જગ્યાએ દરેક સ્થળે ત્યાં મને કૃષ્ણનો જ આભાસ થાય અને મને કૃષ્ણ જ દેખાય, પણ વાસ્તવમાં તે ત્યાં હોય નહીં અને મને ઘણી પીડા થાય અને મને ઘણું દુઃખ થાય, માટે હવે હું જમનાના નીરમાં સ્નાન કરવા પણ જઈશ નહીં. આમ જમના નદી કિનારે જે જમના નદી કિનારા સાથે સંકળાયેલી એ કૃષ્ણની યાદોને એ ફરી તાજી કરવા નથી માગતી, કારણ કે એનાથી એને શું થાય છે, પીડા થાય છે, એટલે કહે છે કે જમનાના નીરમાં ન નાહવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. આગળની પંક્તિમાં કહે છે મરકત મણીને મેઘ દ્રષ્ટે ન જોવા, મરકત મણી એટલે કે નીલા રંગનો મણી છે, નીલા રંગનો મણી છે અને મેઘ એટલે વાદળ, મેઘ એટલે વરસાદ નહીં, આમ તો આપણે એમ કહીએ મેઘો આવ્યો મેઘો આવ્યો મેઘો આવ્યો એટલે કે વરસાદ આવ્યો એવા અર્થમાં બોલીએ છીએ, પણ અહીંયા મેઘ એટલે વાદળ, સમાનાર્થી શબ્દ પૂછાય મેઘ તો વાદળ, તો મરકત મણી અને બીજી વસ્તુ કઈ જોવાય ના પડે છે, તો કાળા રંગના શ્યામ રંગના વાદળો. મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવ. અહીંયા મરકત મણી એટલે નીલા રંગનો મણી એટલે કે નીલમ, એનો શબ્દ એનો સમાનાર્થી શબ્દ, જો નીલા રંગનો મણી એવો શબ્દ સમૂહ પૂછાય તો તમે નીલમ લખી શકો, જ્યારે મરકત મણી એનો સમાનાર્થી શબ્દ પૂછાય તો તમારે એને નીલમ એવો એનો સમાનાર્થી શબ્દ તમે લખી શકો, તો મરકત મણી અને એક મેઘ
आ बने वस्तुओं ने नीलम अने मेघ आ बने वस्तुओं ने गोपी जोवानी ना पाड़े छे। दृष्टे न जोवा, दृष्टि एटले नजर, एटले मारी नजर थी ए जोवा नहीं। अने मरकत मणि ने मेघ दृष्टे न जोवा जांबू वंत्याक ना खाओ। शाकमा, शाकमां बे शाक काळा रंगना छे, एक जांबू, एक फळमां जांबू अने शाकमां वंत्याक एटले के रींगण, एनो समानार्थी शब्द तमे रींगण लखी शको। तो जांबू अने रींगण मारे खावा नहीं एवो ए संकल्प करे छे। मरकत मणिने मेघ दृष्टे ना जोवा जांबू वंत्याक ना खाऊ मारे, आज थकी श्याम रंग समीपे न जाओ। छेल्ली पंक्ति में आवे जुओ, तमे अत्यार सुधी जोयुं कई कई वस्तुओनो त्याग करे, तो कस्तूरी केरी बिंदी काजळ ने आँखमां न आजवानो नियम कर्यो, कोकिलानो शब्द काने न सांभळवानो नियम कर्यो, कांगवाणीने शुकनवंती मानवी नहीं एवो संकल्प कर्यो, नीलांबर रंगनी नीला रंगनी कंचुकी नहीं पहेरवानो एने संकल्प कर्यो, अने साथे जमनाना निर्माण स्नान न करवानो ए नियम ले छे। अहींया मरकत मणि अने मेघने पोतानी नजरथी क्यारेय जोवा नहीं एवो पण ए संकल्प करे छे, अने साथे साथे जांबू अने वंत्याक એ બંને વસ્તુ ખાવી નહીં એનો ત્યાગ કરે છે। જાંબુ અને વંત્યાકને પોતાના ખોરાક તરીકે આહારમાં એનો ઉપયોગ કરવો નહીં, કેમ? કારણ કે આ બધી જ વસ્તુઓ જે આપણે હાલ જોઈ આ જુદી જુદી પંક્તિઓમાં બધી જ વસ્તુઓ કાળા રંગની છે, અને કાળા રંગની વસ્તુઓ હોવાથી ગોપીને એમાં કૃષ્ણની જેમ જ છળ કપટ દેખાય છે। દરેક વસ્તુ પાસે જાય છે તો એને દૂરથી એને એમાં કૃષ્ણ દેખાય છે, કૃષ્ણનો આભાસ થાય છે, જ્યારે એ પાસે જાય છે ત્યારે એ કૃષ્ણ ન હોવાની એની વાસ્તવિકતાની એને જાણ થાય છે, અને પરિણામે એવું માને છે કે જેમ કૃષ્ણ કપટી છે, અમારી સાથે કપટ કરીને તેઓ મથુરા ચાલ્યા ગયા, અમને છોડીને ચાલ્યા ગયા, એમ આ કાળા રંગની દરેક વસ્તુ પણ કપટી છે, એટલા માટે તે આ કાળા રંગની દરેક વસ્તુનો ત્યાગ કરે છે। સવિસ્તાર પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે તમારે આ પ્રમાણે એનો જવાબ તમે સરસ રીતે લખી શકો। આગળ હવે પંક્તિમાં વળાંક આવે છે। અત્યાર સુધી આ બધી જ વસ્તુઓનો ત્યાગ કરવાનું એને કહ્યું, કાળા રંગની દરેક વસ્તુનો આજથી હું ત્યાગ કરું છું એવું કહે છે, પણ હવે છેલ્લી પંક્તિમાં કહે છે દયાના પ્રીતમ સાથે, દયા એટલે દયારામ, અને દયારામના પ્રીતમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ, દયારામ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી માનતા હતા, એટલે અહીંયા એવો શબ્દ કવિએ છેલ્લી પંક્તિમાં વાપર્યો છે કે દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મારા મુખેથી મારા મોઢેથી મેં નિયમ લીધો છે કે આજ પછી હું કૃષ્ણ સાથે બોલીશ નહીં, મોઢેથી નિયમ લીધો છે કે આજ પછી હું કૃષ્ણ સાથે બોલીશ નહીં, કૃષ્ણની જ્યાં જ્યાં યાદો છુપાય, જે જે જગ્યાઓ સાથે કૃષ્ણની યાદો છુપાયેલી છે એ જગ્યા સાથે પર પણ હું જઈશ નહીં, અને કૃષ્ણ જેવા રંગની કોઈ જ વસ્તુનો ઉપયોગ કરીશ નહીં। આ નિયમ કોને કર્યો? ગોપીના મુખે, એના હૃદયે કર્યો નથી, કારણ કે હૃદયમાં તો કૃષ્ણ પ્રત્યે અગાધ પ્રેમ છે, ક્યારેય કૃષ્ણને ભૂલી શકે એમ નથી, એટલે એનું હૃદય આવો નિયમ કે આવો સંકલ્પ લેવા માટે તૈયાર થાય જ નહીં। એટલા માટે અહીંયા છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે ગોપીએ મુખેથી નિયમ લીધો, દયાના પ્રીતમ સાથે બોલવું નહીં એવો ગોપીએ નિયમ લીધો, મન કહે જે પલક ના નિભાવો, પણ એનું મન એનું હૃદય એમાં સાથ આપતું નથી। પલક એટલે આંખનો પલકારો થાય ને એટલો સમય, આંખનો પલકારો કેટલા સેકન્ડમાં થઈ જતો હોય છે, એટલા સેકન્ડ વાર પણ એ કૃષ્ણને ભૂલી શકે એમ નથી, પણ ગોપીનું હૃદય ગોપીનું મન, એટલે કહે છે કે ભલે મુખે આ નિયમ લીધો, ગોપીના મુખથી ભલે એટલે નિયમ લીધો, પણ એનું મન આ નિયમને એક પલ વાર પણ પાળી શકે એમ નથી, એ કૃષ્ણ વિના રહી શકે એમ નથી। દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મન કહે છે પલક ના નિભાવો, પરંતુ ગોપીનું મન કહે છે કે ગોપીના નિયમને હું એક પળ પણ નિભાવી શકું એમ નથી, હું કૃષ્ણ વિના રહી શકું એમ નથી। આ પંક્તિમાં શું બતાવે છે? તો ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો અગાધ પ્રેમ દર્શાવે છે। આગળની જે પંક્તિઓ જોઈ એ પંક્તિમાં શું બતાવે છે? તો ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો આક્રોશ, રોષ,
પણ એ રોષ કેવો છે તો કૃત્રિમ છે, પરંતુ એના હૃદયમાં જે ભાવના છે એ ભાવના અહીંયા છેલ્લી પંક્તિમાં છેલ્લી લીલીમાં વ્યક્ત થઈ છે કે દયાના પ્રીતમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મેં નહીં બોલવાનો નિયમ તો લઈ લીધો છે, પરંતુ એ નિયમને હું મારા હૃદયથી એક પળ પણ પાળી શકું એમ નથી, શ્યામ રંગ સમીપે ન જાઉં. આમ અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે. કાવ્યને આપણે ટૂંકમાં જોઈ લઈએ તો શ્યામ રંગ એટલે કે કાળા રંગની વસ્તુ પાસે જવું નહીં એવો ગોપી નિયમ કરે છે. ગોપી નિયમ કર્યા પછી કહે છે કે જે જે વસ્તુ કાળા રંગની છે, કૃષ્ણ જેવી કાળા રંગની દરેક વસ્તુમાં કૃષ્ણ જેવું જ કપટ રહેલું હોય, માટે આજ પછી મારે કાળા રંગની કોઈ જ વસ્તુને સ્પર્શ પણ કરવો નહીં. ત્યાર પછી આગળ કઈ કઈ કાળા રંગની વસ્તુઓનો ત્યાગ કરે છે, તો એમાં કસ્તુરીની બિંદી નહીં કરવાની, આંખમાં કાળા રંગનું કાજલ નહીં આંખવાનું, કોયલના કાળા રંગની કોયલના મીઠા અવાજને સાંભળવાનો નહીં, કાગવાણી શુકનવંતી છે એવું માનવું નહીં અને ક્યારેય કાગવાણીની શુકનમાં ન લેવી. ત્યાર પછી નીરા રંગના વસ્ત્રનો તે ત્યાગ કરે છે અને જમનાના નીરમાં સ્નાન ન કરવાનો તે સંકલ્પ કરે છે. મરકતમણી અને એટલે કે નીલમ અને વાદળને એ પોતાની દ્રષ્ટિથી ક્યારેય જોવું નહીં એવો નિયમ કરે છે અને સાથે સાથે જાંબુ અને મંત્યક જેવા આહારને એ લેશે નહીં, એટલે કે એવી વસ્તુ એ ગ્રહણ કરશે નહીં એનું પણ એને જણાવ્યું છે. આ પ્રમાણે એને ઉપરની દરેક પંક્તિઓમાં કૃષ્ણ પ્રત્યેનો રોષ વ્યક્ત કર્યો છે, જ્યારે છેલ્લી પંક્તિની અંદર કાવ્ય વળાંક લે છે અને કાવ્યમાં કૃષ્ણ પ્રત્યે કૃષ્ણ વિના એક પળ પણ રહી શકે નહીં એવી એક પળ પણ ગોપી રહી શકે એમ નથી એવો કૃષ્ણ પ્રત્યેનો અગાધ પ્રેમ આ છેલ્લી પંક્તિમાં વ્યક્ત થયો છે. આમ શ્યામ રંગ સમીપે કાવ્યમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ વ્યક્ત થયો છે. હવે આપણે કેટલાક શબ્દો લખી લઈશું. આમ તો કાવ્યની વચ્ચે વચ્ચે મેં તમને કહ્યા જ છે, છતાં આપણે જોઈ લઈએ. સમીપ એટલે પાસે, થકી એટલે થી, પછી શ્યામ એટલે કાળો, શુકન શકુન એટલે શુકન, કંચુકી એટલે કંકો, કંચુકી એટલે કંકો, મરકતમણી, મરકતમણી એટલે લીલા રંગનું મણી, લીલા રંગનું મણી જેનો સમાનાર્થી શબ્દ પૂછાય તમે નીલમ લખી શકો, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે લીલા રંગનું મણી તો તમે જવાબમાં મરકતમણી લખી શકો. ત્યાર પછી વંત્યાક તો વેંગણ સમાનાર્થી શબ્દો છે, વંત્યાક તો વેંગણ અને રીંગણ, નિયમ એટલે નિયમ અને નિયમ અને અહીંયા આટલા શબ્દો પણ તમે એની સાથે સાથે ધ્યાનમાં રાખશો જેનાથી પરીક્ષામાં સમાનાર્થી શબ્દ સમૂહ જે પણ કંઈ પૂછાય તો તમે આસાનીથી લખી શકો. આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. હવે તો ગોપી કયો નિયમ લે છે, તો ગોપી કયો નિયમ લે છે, તો શ્યામ રંગ સમીપે ન જાઓ એ પંક્તિમાં એનો જવાબ છે કે ગોપી કાળા રંગની વસ્તુની નજીક જવું નહીં એવો નિયમ લે છે. પણ આપણે પરીક્ષામાં કાળો શબ્દ નહીં વાપરવાનો, શ્યામ એવો શબ્દ વાપરે, શ્યામ રંગની સમીપ ન જવાનો અથવા તો શ્યામ રંગની કોઈ પણ વસ્તુને એ સ્પર્શ ન કરવાનો કે એની પાસે ન જવાનો નિયમ લે છે. આજ થકી શો અર્થ થાય, આજ થકી એટલે હવેથી, આજ થકી એટલે કે હવેથી આજથી એવો અર્થ થાય છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે, તો ગોપી જમુનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે. શા માટે? કારણ કે જમુનાની નીર સાથે, જમુના કિનારા સાથે ગોપીને કૃષ્ણ સાથેની અનેક યાદો છે અને જો જમુનાના નીર કાળા છે અને એ કાળા નીર
कृष्ण जेवा ज कपटी छे एवं मानीने એટલે ગોપી કાળા રંગના નીરમાં એટલે કે શ્યામ રંગના જમુનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે? કારણ કે કૃષ્ણ પ્રત્યે એ આક્રોશ તો વ્યક્ત કરે છે કે હું કાળા રંગની દરેક વસ્તુનો ત્યાગ કરું છું. કૃષ્ણએ એની સાથે કપટ કર્યું છે એટલે એને એવું લાગે કે કાળા રંગની દરેક વસ્તુ કપટી છે. પરંતુ એ ગોપી એ નિયમને પાડી નહીં શકે કારણ કે એનું એ ભક્ત હૃદય કૃષ્ણનું વિરહ કે કૃષ્ણને છોડવા માટે ક્યારેય તૈયાર નથી. માટે ગોપી કહે છે કે શ્યામ રંગની વસ્તુનો નહીં અડવાનો કે નહીં સ્પર્શ કરવાનો જે મેં નિયમ લીધો છે એ હું લાંબો સમય સુધી પાડી શકીશ નહીં. એમાં એની અનન્ય ભક્તિ દેખાય છે. કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોયો? કારણ કે કૃષ્ણએ એની સાથે કપટ કર્યું છે અને કૃષ્ણ કાળા રંગના છે એટલે એને એવું લાગે છે કે કૃષ્ણ જેવી દેખાતી દરેક કાળી વસ્તુ પણ કૃષ્ણ જેવી જ કપટી હોય એટલે કપટનો ભાવ એને એમાં લાગે છે. આમ અને ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કર્યો એ કાવ્ય ચલાવતી વખતે મેં તમને સરસ રીતે સમજાવેલું છે તે એ ઉત્તર એમાં આપણે લખવાનું છે. અને ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? કારણ કે કૃષ્ણએ એની સાથે જે કપટ કર્યું છે એ કપટની વાત એને વારંવાર શ્યામ રંગની વસ્તુ પાસે જતાં યાદ આવે છે. અને શ્યામ રંગની જ્યાં જ્યાં વસ્તુઓ દેખાય છે ત્યાં તેને કૃષ્ણનો આભાસ થાય છે. પરંતુ જ્યારે ત્યાં આભાસથી એની નજીક પહોંચે છે ત્યારે એને વાસ્તવિકતાનું ભાન થાય છે કે ભાઈ આ કૃષ્ણ નથી પણ આ તો કાળા રંગની કોઈ વસ્તુ છે એવું એને અને એને એથી એના કારણે એને ખૂબ જ દુઃખ થાય છે. એના હૃદયને ઠેસ પહોંચે છે. માટે એ કાળા રંગની વસ્તુની નજીક જવાની ના પાડે છે. ઓકે, થેન્ક યુ.